જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે મધ્યક અને વિચરણ તરફ જવાનું છે. અત્યાર સુધી આગલા લેક્ચરની અંદર શું આપણે ભણ્યા એવો હું તમને પ્રશ્ન પૂછું તો કોઈ પણ વિદ્યાર્થી મને જવાબ આપી શકે છે, કારણ કે તમે, હું એવું માનું છું કે તમે જ્યારે આ લેક્ચરનું કન્ટિન્યુ જ્યારે લેક્ચર તમે જોતા હો તો આગલા લેક્ચરનું રિવિઝન તમે કરેલું હશે જ, હે ને? તો આ લેક્ચરમાં જોયા પહેલાં તમે આગળનું લેક્ચર જોયું હશે. શું હતું આગળના લેક્ચરની અંદર? મધ્યસ્થી, સરેરાશ, વિચલન. તો આપણે એક ટોપિક આંકડાશાસ્ત્રનો પૂરો કર્યો જેનું નામ છે સરેરાશ વિચલન. તો હવે આપણે પ્રમાણિત વિચલન અને વિચરણ તરફ જઈએ, બરાબર? મધ્યક તો આપણે શીખી ગયા છીએ, તો મધ્યક અને વિચરણ ભેગું આવે છે એની આપણે વાત કરીએ. પ્રમાણિત વિચલન અને વિચરણની વાત કરીએ. મધ્યક વિચરણને કહેવાય સિગ્મા એક્સ, સિગ્મા સ્ક્વેર. આ સિગ્મા વંચાય, અને છગડો દેખાય ને, છગડો એ સિગ્મા વંચાય, સિગ્મા સ્ક્વેર અથવા વી, બરાબર? વેરિયન્સ એને કહેવાતું હોય એટલે આપણે એને વી વડે દર્શાવશું. તો મધ્યક અને વિચરણની આજે આપણે વાતો કરવાના છીએ, અને વિચરણનું તમે વર્ગમૂળ કાઢો એટલે એને કહેવાય પ્રમાણિત વિચલન. વિચરણનું વર્ગમૂળ કાઢો એટલે એને કહેવાય પ્રમાણિત વિચલન. ઓકે, તો આજે આપણે એની વાત કરવાના છીએ. જેમ આપણે મધ્યકમાં શીખા અવર્ગીકૃત, વર્ગીકૃતમાં અસતત, સતતમાં સમાન વર્ગ લંબાઈ, એ ત્રણ સૂત્ર શીખા. એવી રીતે મધ્યસ્થમાં, મધ્યસ્થમાં શું શીખા? અવર્ગીકૃત, વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણમાં સમાન વર્ગ લંબાઈ. ત્રણ સૂત્ર એમાં મધ્યકના ને મધ્યસ્થના શીખા છે, ત્રણ ત્રણ. એવી રીતે ત્રણ આમાં સૂત્ર આપણે શીખવાના છે, એક અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે, અને વર્ગીકૃત માહિતીમાં બે અસતત અને સતત, સતતમાં પાછું સમાન વર્ગ લંબાઈ. ઓકે, તો દાખલાના સૂત્ર વિશે આપણે થોડી માહિતી મેળવીએ. પહેલું, અવર્ગીકૃત માહિતી માટે બહુ શાંતિથી વ્યવસ્થિત બેસી જાઓ પહેલાં, બરાબર? કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. અભ્યાસક્રમ આપણે આજે પૂરો કરવાનો નથી. બહુ શાંતિથી એકદમ પહેલાં ફ્રેશ થઈ જાઓ. એક જ વસ્તુ યાદ રાખવાની, તમે જ્યારે લેક્ચર ભરવા બેસો છો ત્યારે યોગ, પ્રાણાયામ એવું કરીને બેસવું જોઈએ હકીકતમાં, બરાબર? અને સવારે વહેલા લેક્ચર જોઈ લેવા જોઈએ. 3-4 વાગે લેક્ચર નહીં જોવા જોઈએ, 12 વાગ્યા પહેલાં બધા લેક્ચર વ્યવસ્થિત જોઈ લેવા જોઈએ. ઓકે, તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર લખ્યું છે મેં, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ અપોન એન. એ આપણે શીખી ગયા છીએ એટલે એની બહુ વાત નહીં કરું. વિચરણનું સૂત્ર વી બરાબર સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ આઈ છેદમાં એનનો સ્ક્વેર. હવે તમે જુઓ, આને જુઓ એટલે તમને આઈડિયા આવશે. સિગ્મા એક્સ આઈ અપોન એન, એને તો એક્સ બાર કહેવાય એટલે આની જગ્યાએ તમે એક્સ બાર પણ મૂકી શકો. એટલે આ બે સૂત્ર એક જ છે. ઘણા સા આપણને પૂછે વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ સૂત્ર યાદ રાખવાનું કે આ રાખવાનું? એ ભાઈ એક જ છે, કારણ કે સિગ્મા એક્સ આઈના છેદમાં એન, એને જ એક્સ બાર કહેવાય. એટલે ઘણી વખત આ સૂત્ર લખ્યું હોય, ઘણી વખત આ લખ્યું હોય, એને કહેવાય વિચરણ. આ વિચરણનું સૂત્ર છે, વી બરાબર સિગ્મા સ્ક્વેર બરાબર, એટલે સિગ્મા સ્ક્વેર એ કહેવાય ને વી કહેવાય, બરાબર સિગ્મા એક્સ આઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ આઈ અપોન એન હોલ સ્ક્વેર. આ બેમાં ખાસ યાદ રાખવાનું, આ એક્સ આઈના વર્ગનો સરવાળો છે અને પછી એન વડે ભાંગવાનો છે. એટલે કે આપેલા અવલોકનો હોય એનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો, પછી એન વડે ભાંગવાનું. આમાં શું કરવાનું? જે ખાલી અવલોકનો આપ્યો હોય એનો સરવાળો કરી એન વડે ભાંગી અને પછી વર્ગ કરવાનો. એના માટે આપણે અહીંયા એક દાખલો લખેલો જ છે, બરાબર? એની હમણાં આપણે વાત કરશું એટલે તમને આવડી જશે. આ વિચરણ હતું. એ રીતે પ્રમાણિત વિચલન શોધવું એટલે કાંઈ નહીં કરવાનું મિત્રો. પહેલાં પ્રમાણિત વિચલન છે ને, તમે પ્રમાણિત વિચલનના સૂત્ર જ તમારે નહીં યાદ રાખવાના, કારણ કે વિચરણનું વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. જો આનું આ સૂત્ર મેં લખ્યું છે એટલે પ્રમાણિત વિચલન ને વિચરણ બે એક છે. ઘડીક એવું સમજો, તમને વિચરણ પૂછવું હોય તો ચિંતા નથી, પ્રમાણિત વિચલન પૂછવું હોય તો વિચરણ જે પૂછ્યું હોય, બરાબર, એને તમારે વર્ગમૂળ કાઢી નાખવું એટલે તમને પ્રમાણિત વિચલન મળી જાય. મેં અહીં અથવા કરીને આના બદલે આ સૂત્ર લખ્યું છે. ઘણી વખત આ સૂત્ર લોકો વાપરે. આપણે આજે દાખલો છે ને, બે સૂત્રથી ગણવાની કોશિશ કરશું. આનથી પણ ગણશું અને આનથી પણ ગણશું એટલે તમને આઈડિયા આવી જશે. આ બી સૂત્ર છે, સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. આમાં શું કરાય? એક્સ આઈમાંથી એક્સ બાર આપણે બાદ કરતા, યાદ કરો, મધ્યકમાં
હેને માનાંકમાં એક્સ આઈ માઇનસ એક્સ બાર એ હોદીને એનો બાજુ વર્ક કરવાનો બરાબર, એ વર્ક કરીને એનો જે સરવાળો આવે ને એનો વડે ભાંગી નાખવાનો, તો વિચરણ તમને મળે. ટૂંકી રીતમાં એ પણ સૂત્ર ચાલે. હવે વર્ગીકૃતની વાત કરીએ છીએ, અવર્ગીકૃતમાં તમને થોડી ઘણી ખબર પડી હશે. વર્ગીકૃતમાં શું કરવાનું? વર્ગીકૃત માટે બે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં આપણે શીખી ગયા, યાદ કરો મધ્યક શોધવાનું સૂત્ર શું હતું? સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન, સીધી રીત છે, સાદી રીત. અને સિગ્મા એફ આઈ એક્સ આઈ માઇનસ એક્સ બારના છેદમાં એન, આ વિચરણનું સૂત્ર છે. છે ને ઓલા જેવું છે, ઓલામાં ખાલી શું હતું બોલો, યાદ કરો. અહીં સિગ્મા સિગ્મા એફ આઈ અને આ માનાંકમાં હતું, એની બદલે અહીં વર્ગ છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો આપણને પૂછે કે સાહેબ મારે આ સૂત્ર કેવી રીતે યાદ રાખવું? તો સાહેબ આ સૂત્ર યાદ રાખવાના માટે તમારે ખાલી વિચારવાનું છે, પહેલું કયું સૂત્ર હતું? ખાલી એસી અહીં માનાંક હતો, એના બદલે વર્ગ છે, યાદ રહી ગયું. મધ્યકથી સારા સરસ વિચલન શોધતા યાદ કરો, એવું લખતા સિગ્મા એફ આઈ એક્સ આઈ મોડ ઓફ એક્સ આઈ માઇનસ એક્સ બારના છેદમાં એન, ત્યાં માન હતું અને અહીંયા વર્ગ છે, એટલે સૂત્ર એમ યાદ રખાય. બધા સૂત્ર બાજુ બાજુમાં લખો ને આઈડિયા આવી જાય, આમાં 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 શું ફેર છે. કોઈ ખાની કરવાની, ઓખણપટ્ટી કાઢવાની, હે ને. હજી જે ઈના મિક્સ દાખલા આવશે અને જે ડબલ ઈ સોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ, એ આપણે ભણવાના છે. પણ આ બધા તમે એમાં શું છે, એમાં મિક્સ આવે દાખલા, આપણે ભણીએ ને તેમાં બધું મિક્સ હોય, પ્રમાણિત વિચલન, મધ્યક ને સરેરાશ વિચલન ને. તો પહેલાં બધું આપણે ગુજરાત બોર્ડ લેવલનું બધું ભણી લઈએ ને આ પ્રકરણમાં, એક આ પ્રકરણ એવું છે, તો ઓલામાં વધારે મજા આવે. અત્યારે ચાલે ચલાવવું હોય તો, પણ એમાં વધારે મજા આવે, હે ને. તો વધારે મજા આવે એવું જ કરાય ને. ઓકે, તો સાહેબ બસ ફરી વખત વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ પણ આ રીતે આપણે શોધતા હતા, ઓલું આ રીતે શોધતા હતા, વી એટલે વિચરણ. પણ ઓલામાં ખાલી એટલું એવું હતું કે એમાં સરેરાશ વિચલનમાં એ માનાંક આવતું, એને બદલે વર્ગ આવે, આ સીધી રીત. સાહેબ આમાં જે આ ટૂંકી રીત છે ને, એ ઓમાં આપણે ન ગણતા, યાદ હોય તો ટૂંકી રીત એમાં ગણતા, પણ એમાં ફક્ત સમાન વર્ગલંબાઈ માટે ટૂંકી રીત ગણતા, બરાબર. એને આપણે ટૂંકી રીત કહેતા, સમાન વર્ગલંબાઈમાં આવતી. આમાં બેયમાં આવે છે, આ રીતે હોય તમને અસતત આપ્યું હોય ને તમને એવું પણ પૂછે કે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન મેળવો, તો તમારે આ સૂત્ર વાપરવા પડે. એ વત્તા સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન, આઈ સિગ્મા એફ આઈ એટલે એન, અને પહેલાં મધ્યક શોધવાનો, પછી પ્રમાણિત વિચલન શોધવાનું. મધ્યક શોધવાનું કીધું તો આ રીતે, પ્રમાણિત વિચલન શોધવાનું કીધું સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન હોલ સ્ક્વેર. આ સૂત્ર આવે, પ્રમાણિત વિચલન છે, વિચરણ કીધું વર્ગમૂળનું આવે. આ બેમાં એટલો જ ફેર, પ્રમાણિત વિચરણ કીધું હોય તો વર્ગમૂળ નહીં કરવાનું, પ્રમાણિત વિચલન કીધું હોય તો વર્ગમૂળ કરવાનું. જો આ બે સૂત્ર જોવે એટલે તમને આઈડિયા આવશે કે આ બેમાં કેટલો ફરક છે. જુઓ તો છે બહુ જાજો ફરક નથી ને, તો પછી યાર આ બધા એમ જ છે. પ્રમાણિત વિચલન કીધું તો આ વર્ગમૂળ કરવાનું, પ્રમાણિત વિચલન કીધું તો વર્ગમૂળ નહીં કરવાનું. આમાં ડીઆઈ શોધવા માટે ફક્ત એટલું યાદ રાખજો, આ ટૂંકી રીત અસતત આવૃત્તિ વિતરણ માટે. અને આમાં ડીઆઈ શોધવું હોય ને તો ડીઆઈમાં ખાલી એવું જ લખાય એક્સ આઈ માઇનસ એ, ભાંગ્યા એચ નહીં કરવાનું, આમાં ભાંગ્યા એચ કરવું પડે. આમાં ડીઆઈ શોધો ને, આમાં જ્યારે તમે ડીઆઈ શોધો ત્યારે સૂત્ર આ વાપરવું પડે, એક્સ આઈ માઇનસ એ અપોન એચ, આ સૂત્ર વાપરવું પડે ડીઆઈ શોધવા માટે આમાં. અને આમાં ડીઆઈ શોધવા માટે આ સૂત્ર વાપરવું પડે આખા. આ લીટો માર્યો ને અહીંથી, એ ટૂંકી રીત છે. જો કાંઈ ન કીધું હોય તો આ રીત જ વાપરવાની અસતત આવૃત્તિ વિતરણ માટે, કીધું હોય તો આ સૂત્ર વાપરવાનું, ટૂંકી રીત કીધી હોય તો. સતત આવૃત્તિ વિતરણમાં સમાન વર્ગલંબાઈ હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું મધ્યક માટે. આપણે હમણાં વાપર્યું હતું મધ્યક માટે, એ વત્તા સિગ્મા એફ આઈ ડીઆઈ અપોન એન ગુણ્યા એચ. ડીઆઈને બદલે ઘણી વખત યુઆઈ હોય, ઘણા આવું યુઆઈ ફાળી જાય તો આપણને પૂછે સાહેબ યુઆઈ છે, અરે ભાઈ એફ આઈ યુઆઈ હોય, એફ આઈ યુ આઈ, હવે બધું એક જ કહેવાય, એફ આઈ યુ આઈ, એફ આઈ ડી આઈ. ઓકે, એમાં વિતરણ શોધવાનું સૂત્ર એ જ છે, પણ જો ફેર શું છે, પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર એ જ છે. જો
આમાં એચ નું આવે ને આમાં એચ આવે, આ બે સૂત્ર સામે સામે એટલે જ લખાશ. આમાં ગુણ્યા એચ નું આવે કારણ કે એમાં વર્ગ લંબાઈ જ ન હોય, સિંગલ લાઈન જ હોય. વર્ગ લંબાઈ ક્યાંથી આવે? આમાં ક્યાં વર્ગ લંબાઈ છે ગોતો? જી આ દાખલામાં ટૂંકી રીત કીધી હોય તો આ વાપરવાની હોય, સીધી રીત કીધી હોય તો આ રે વાપરવાની, કઈ રીત જ ન કીધી હોય તો આ રીતે દાખલો ગણાય, ટૂંકી રીત કીધી હોય તો આ રીતે દાખલો ગણાય. હાલો ને તમારી સામે જ છે દાખલો, રકમ એ તમારી સમક્ષ જ છે. એક લાઈન આપી હોય ખાલી એક જ લાઈન છે, આ રકમ એટલી જ છે, અહીંયા સુધી જ રકમ છે. રકમ અહીંયા પૂરી લ્યો કે ત્રણ ના પ્રથમ દસ ગુણિત, આ તો આપણે જાતે લખ્યું છે, એરો મેરો અહીંયાથી અહીંથી આપણો એન્ડ ચાલુ થઈ ગયો. એટલું જ હતું ખાલી કે ભાઈ ત્રણ ના પ્રથમ દસ ગુણિત, તો ત્રણ ના પ્રથમ દસ ગુણિત ક્યાંથી કાઢવાના? તો મગજમાંથી કાઢવાના, અને પછી દાખલો ગણવાનો. આ જ હતું, આ તો આપણે જાતે ગણ્યું છે. એમ વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણમાં બે સૂત્ર, સીધી રીત કહે તો આ, ટૂંકી રીત કહે તો આ, યાદ રાખવાની જવાબદારી તમારી. એવી જ રીતે આ જો સમાન વર્ગ લંબાઈ હોય તો બેમાં એવું જ છે, અહીંયા ગુણ્યા એચ કરી નાખો તો આ સૂત્ર થઈ જાય, અહીંયા ગુણ્યા એચ કરી નાખો તો આ સૂત્ર થઈ જાય. ઘણા કે સાહેબ ડબલ સૂત્ર યાદ કેમ રાખવાના? અરે ભાઈ ગાંડા ભાઈ, સૂત્ર એનું જ છે, આમાં ગુણ્યા એચ કરો એટલે આ મળે ને આમાં ગુણ્યા એચ કરો તો આ મળે. ઘણા વિદ્યાર્થી મિત્રો પાછા પૂછે અહીંયા તો એન છે ને અહીંયા સિગ્મા એફઆઈ છે. અરે મારો ભાઈ, સિગ્મા એફઆઈ એટલે એન, સ્મોલ એન લખો કે કેપિટલ એન લખો, આ બધી છે ને આ બધાની માયા જાળ છે. સમજાણું? આ બે સૂત્ર એક જ છે, ગુણ્યા એચ કરો એટલે આ બેમાં એચ કરો એટલે, એચ કરો એટલે મધ્યક મળે ને આ ગુણ્યા એચ કરો એટલે પ્રમાણિત વિચલન મળે, આનો વર્ગ કરો તો વિચરણ મળે. હવે જો આ આ વિચરણ છે તો આનો વર્ગ કરો તો વર્ગમૂળ જતો રહ્યું એટલે આવી ગયું, આની જગ્યાએ આવી ગયું. અને અહીંયા વર્ગ કરો તો એચનો એચ વર્ગ થાય, યાદ રાખજો પાછો એચનો વર્ગ થાય. વિચરણ કહીને તો અહીંયા વર્ગ કરો તો અહીંયા વર્ગમૂળ જતું રહે, હાલો અહીંયા કાંઈ વાંધો જ નથી, ખાલી વર્ગમૂળ જતું રહે, પણ એચને બદલે શું થઈ જાય? એચ સ્ક્વેર થઈ જાય, ખબર તો હોવી જોઈએ ને પાછી. એટલે આ સૂત્ર યાદ રાખવાનું બરોબર, એની ઉપર આપણે દાખલા ગણવાના છે. જોઈએ આપણે એક દાખલો જોઈએ. અહીંયા સ્વાધ્યાય 15.2 નો મધ્યક અને વિચરણ મેળવવાનું છે. ત્રણ ના પ્રથમ દસ ગુણિત, હવે ત્રણ ના પ્રથમ દસ ગુણિત એટલે ત્રણનો ઘડિયો બોલવાનો, 3, 6, 9, 12, 15 બરોબર, 18, 21, 24, 27 ને 30. હવે મારે દાખલો કઈ રીતે ગણવો? તો પહેલાં મારે જોવાનું છે કઈ છે, હું તો કે અવર્ગીકૃત માહિતી છે એટલે આવી સિંગલ લાઈન છે. તો મારા દાખલો પ્રમાણિત વિચલન શોધવા માટે મારી પાસે, સોરી વિચરણ શોધવા માટે મારી પાસે બે સૂત્ર છે, એક આ છે ને એક આ છે, મારે કયું વાપરવું? ઘણા કહે છે આ ના, એ આ બે એક જ છે યાર, આ ને આ બે જુદા જુદા છે, હું પહેલાં આ સૂત્ર વાપરું છું પછી આ વાપરીશ. બે વાપરીને તમને એક વખત દાખલો બતાવી દઉં એટલે તમને મગજમાં આઈડિયા આવી જાય, હે ને? તો પહેલાં એ સૂત્ર વાપરવા માટે મારે શું કરવું પડે? હાલો વિચરણ શોધવાનું સૂત્ર શું છે મારી પાસે, હું અહીંયા લખું, કારણ કે તો જ મને પાછું બાજુમાં બીજો દાખલો ગણવાની ખબર પડશે, બીજી રીતે દાખલો ગણવાની. તો વિચરણ શોધવા માટે મારી પાસે બે વસ્તુ હોવી જોઈએ. વિચરણનું સૂત્ર છે વી બરાબર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એન આખાનો સ્ક્વેર. તો મારે પહેલાં એક્સઆઈ એટલે આપેલા અવલોકનો એને ઈ લખવા પડે, એનો સરવાળો કરવો પડે, એ આ થયું સિગ્મા એક્સઆઈ. એક્સઆઈ સ્ક્વેર એટલે આનો વર્ગ કરવો પડે, 3નો 9, 6નો 36, 9નો 81, 12નો 144. આ બધાના વર્ગ કર્યા છે, વર્ગ કર્યા પછી એનો સરવાળો કર્યો એટલે મને બે વસ્તુ મળી, સિગ્મા એક્સઆઈ મળ્યું ને સિગ્મા એક્સઆઈ સ્ક્વેર મળ્યું. હવે કેવી રીતે મુકાય? તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કેટલું મળ્યું? તો કે ભાઈ 34, 65, અને એન એન એટલે કેટલા છે? એન એટલે કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 એમ ગણવાના 10 છે. તો અહીંયા 10 માઇનસ, અહીંયા જોજો બરાબર, સિગ્મા એક્સઆઈ અપોન એન, સિગ્મા એક્સઆઈ અપોન એન એટલે સિગ્મા એક્સઆઈ એટલે કેટલા? 165. એન એનના કેટલા છે? 10, એનો વર્ગ. હવે હું શું કરીશ? આને 10 વડે ભાંગીશ એટલે 1 થશે, આવી રીતે 346.5 થાય. હવે આમાં કેલ્ક્યુલેટર વાપરીશ કે ભાઈ 165 ભાંગ્યા 10 અને એનો વર્ગ બરાબર, જેના પહેલાં ભાગાકાર ને પછી વર્ગ કરવાનો. વર્ગ કરવો હોય ને એટલે બે વખત ગુણવાના, પહેલાં ભાગાકાર કરીને જે જવાબ આવે ને એ સાઈડમાં લખી નાખવાનો, એનો એનો ડબલ વખત ગુણાકાર કરી નાખવાનો. ધારો કે 10.7812 આવ્યા, સાંભળજો, 10.7812, તો 10.7812 ગુણ્યા 10.7812, ત્યાં પોઈન્ટના બે આંકડા પછી ત્રીજો આંકડો મોટો અને પોઈન્ટમાં એક વધી ગયો ને એવું નહીં કરવાનું.
બરોબર એમાં સીધો ગુણાકાર જેટલું આવે એટલું બધાનું ગુણાકાર કરી નાખવાનું. તો કેટલા આવે અહીંયા 16, આનો 10 વડે ભાંગો એટલે 16.5 ગુણ્યા 16.5, બે વખત ગુણાકાર કરો એટલે આવશે 272.25, અને આ બેની બાદબાકી કરો 346.5 માઇનસ કર્યા બધાએ આ બાદ કરો 272.25. ચાલો કેટલા આવ્યા 74.25. જો આનું પ્રમાણિત વિચલન કીધું હોત તો આનું વર્ગમૂળ કાઢી નાખત, વર્ગમૂળની નિશાની તો હોય પાછી, સમજાય છે? વર્ગ પ્રમાણિત વિચલન કીધું હોત, આ વિચરણ કીધું છે, પ્રમાણિત વિચલન કીધું હોત તો આનું વર્ગમૂળ કાઢત. તો કેટલું આવત વિદ્યાર્થી મિત્રો? તો વર્ગમૂળ કાઢત, વર્ગમૂળની નિશાની દબાવવાની 74.25, એમ કરીને વર્ગમૂળ નિશાની હોય ને અહીંયા વર્ગમૂળ નિશાની દબાવવાની એટલે 8.6168 આવ્યા, એ લખી નાખવાનું. જો કીધું હોત પ્રમાણિત વિચલન તો, પણ આપણને પ્રમાણિત વિચલન કીધું નથી, ફક્ત વિચરણ અને મધ્યક કીધું હતું, મધ્યકે કીધું હતું ને, મધ્યક કીધું હતું. મધ્યક એ સાઈડમાં ગણી નાખો, મધ્યક એટલે આ સિગ્મા એક્સ આઈ અપોન એન, એટલે કે 165 છેદમાં 10 એટલે કેટલા આવશે 16.5. મધ્યક કીધો હશે એટલે ગણવાનો, ન કીધું હોય તો નહીં ગણવા, મધ્યક છો આ વિચરણ છું, બે વસ્તુ આપણે ગણી નાખી. હવે ધારો કે તમને એમ થાય કે મારે સાહેબ આ રીતને જ ગણવી, મારે આ રીત ગણવી છે, બરાબર, તો એ રીતે હું અહીંયા દાખલો ગણવાની કોશિશ કરું છું, તમે જુઓ બરાબર એ રીતે ગણીએ. એના માટે મારે કોષ્ટક બનાવવું પડશે અથવા કરીને અહીંયા મારે કોષ્ટક બનાવવું પડશે. એમાં શું કરવું પડશે મિત્રો? અહીંયા જ્યાં આપો તમારે એક્સ આઈ તો છે જ, તમારે એક્સ આઈ માઇનસ એક્સ બારનું પહેલાં ખાનું બનાવવું પડશે. કોનું ખાનું બનાવવું પડશે? એક્સ આઈ માઇનસ એક્સ બારનું, બરાબર ધ્યાન આપજો. એક્સ આઈ માઇનસ એક્સ બારનું ખાનું તમે પહેલાં બનાવી નાખો, માનાંક નથી કરવાનું એમને. તો આ એક્સ બાર કેટલો મળ્યો તમને? 16.5. એક્સ આઈ માઇનસ એક્સ બાર આ બીજી રીત છે, અથવા સાંભળજો, એક્સ આઈનું ખાનું તો હોય જ, અહીંયા મેં નથી લખ્યું, અહીંયા છે એટલે. આમાંથી તમારે મધ્યક મેળો ની બાદ કરો ને 3માંથી 16.5 જાય, બરાબર, એટલે માઇનસ જો બાદ કરતા જવાના 3 માઇનસ 16.5 એટલે -13.5, બરાબર. એવી જ રીતના 6માંથી 16.5 બાદ કરવાના 6 માઇનસ એટલે -10.5. આ રીતે બધાની બાદબાકી કરવાની, હું તમને આખો દાખલો નથી શીખવાડતો, સિસ્ટમ શીખવાડું, યાદ રાખજો. બધાની એ રીતે બાદબાકી, એક્સ આઈમાંથી એક્સ બાર બાદ કરવાનો, પછી એનો વર્ગ કરવાનો, એક્સ આઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, બરાબર ધ્યાન આપજો. તમે જ્યારે આનો વર્ગ કરશો એટલે 13.5નો વર્ગ કરો એટલે 13.5 × 13.5, બરાબર, એટલે 182.25 આવ્યા. એવી જ રીતના 10.5 × 10.5 110.25 આવ્યા. આવી રીતે બધાના વર્ગ કરવાના, પછી બધાના આનો સરવાળો કરવાની જરૂર નથી, આનો જે આવે એનો સરવાળો કરવાનો સિગ્મા, બરાબર, આનો સરવાળો કરવાની જરૂર નથી, આનો તમારે સરવાળો કરવાનો. જે સરવાળો આવે એ સીધું વિચરણનું સૂત્ર, વી બરાબર સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન એન, એનના કેટલા છે જુઓ, એન એટલે 10 વ્યક્તિ હતા એટલે 10, બધાનો તમે સરવાળો કરશો ને વિદ્યાર્થી મિત્રો, આ બધાનો, બરાબર, આ બધાનો વર્ગ કરીને સરવાળો કરશો એટલે તમારે આવશે 742.5, અને 1 પોઈન્ટ કાપશો એટલે 74.25. મળી ગયો વિચરણ? ફરીથી વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, શું કર્યું એ
ફક્ત બીજી રીતે તમને સમજાવ્યું મેં, તમે દાખલો આ રીતે પણ ગણી શકો, આ સહેલામ સહેલી રીત. હવે તમને સમજાણું ને કે આમાં હું કામ આ રીત વાપરી, ઓલી રીતમાં જો પોઈન્ટમાં એવું કેવું ફૂંકા કાઢી નાખે એવું, એટલે આ રીત વાપરવાની. આમાં કાંઈ મગજમારી ન તમે એક મગજમારી થયા આમાં કઈ કે વર્ક કરવાના હોય એ વર્ક તમે હેમાં કરવાના, કેલ્ક્યુલેટરમાં કરવાના, એનો સરવાળો કરવાનો હોય એ હેમાં કરવાના, કેલ્ક્યુલેટરમાં કરવાના, તો પછી હુકામ ખોટી મગજમારી આવી બધી કરવાની છે. આ બીજી રીત છે એ આવડી, આ રીત એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન, એમાં અહીંયા અહીંયા એક્સ બાર આડા, આ તો બધા આ તો કરવું જ પડે, એમાં ગણવું જ પડે, ન કીધું હોય તોય. અને આ દાખલામાં તો કેવું, તમને મધ્યક ન કીધું હોય ને તો ખાલી વિચરણ એટલો જ દાખલો ગણવાનો, એટલું નહીં ગણવાનું. તમને ખાલી વિચરણ કીધું હોય ને તો આ ન ગણાય, ખાલી એટલું જ ગણાય. અને આમાં કેવું, તમારે વિચરણ મધ્યક કીધું હોય કે ન કીધું હોય ગણવું જ પડે, કારણ કે એક્સ આઈ માઇનસ એક્સ બાર કરીને એનો સ્ક્વેર કરવાનો હોય, સ્ક્વેર કરો તો જ તમે આ સૂત્ર મૂકી શકો, એટલે સ્ક્વેર કરીને સૂત્ર મૂક્યું છે. ઓકે, એ રીતે તમારે દાખલો ગણવાનો છે. તો આને લખવા માટે તમે સ્ક્રીનશોટ પાડી લો, આ સૂત્ર બરાબર તૈયાર કરવાના. ન સમજાય તો પૂછવાનો, મનો શું સમજાય, દાખલો સમજાય બહુ, દાખલો સમજણો, એક્સ આઈ સ્ક્વેર સીધું સૂત્ર મૂકી દેવાનું, મૂકવાથી ખાસી આઈડિયા રાખવાની. આમાં કેલ્ક્યુલેટર જોયા, સ્ક્રીનશોટ પડી જાય લખવા માટે. ચાલો આ ખાલી તમને તમારે આ દાખલો ગણજો પાછા, તમે તમે પૂરો જ કરજો હવે, અને જોજો હકીકતમાં બેના જવાબ સરખા આવે છે કે નહીં, આવવા જ જોઈએ. નું આવ્યું તમારું આવ્યું, હા લખી નાખો. હાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મધ્યક અને વિચરણ આપણે શોધવાના છે, બરાબર. તમને એફઆઈ અને એક્સઆઈ આપ્યા છે, તો આપણે બીજી હમણાં અહીંયા આપણને ખાલી એક્સઆઈ આપ્યું હતું. આ આપણને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ તરીકે એક આપણને દાખલો આપ્યો છે. આમાં આપણને કેટલી વસ્તુ આપી છે બરાબર ધ્યાન આપજો. મધ્યક અને વિતરણ શોધવાનું છે આપણને, એફઆઈ અને એક્સઆઈ બે વસ્તુ તમને રકમની અંદર આપેલી છે, એફઆઈ અને એક્સઆઈ. આની ઉપરથી આપણે દાખલો ગણવાનો છે, પહેલાં મધ્યક શોધવાનું. તો મિત્રો મધ્યકનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. શરૂઆત કેવી રીતે કરવી એનું હું સમજાવું છું. તમારે મધ્યક શોધવું હોય તો મધ્યકનું સૂત્ર પહેલાં તમને આવડતું હોવું જોઈએ. તમને આ બે લાઈન આપી છે, આ બધી લાઈન કેવી રીતે બનાવવાની, કેવી રીતે વિચારીને બનાવવાની એની હું વાત કરું છું. તો પહેલાં શરૂઆતમાં તમારે મધ્યક શોધવાનું, તો મધ્યક શોધવા માટેનું સૂત્ર શું, સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, એટલે એફઆઈ એક્સઆઈ બેનો ગુણાકાર કરવો પડશે. એટલે આ બધાનો ગુણાકાર કરવાનો, છ ગુણ્યા બે એટલે બાર, દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ, ચૌદ ગુણ્યા સાત એટલે અઠ્ઠાણું, આ રીતે બધાનો ગુણાકાર કરવાનો. કેલ્ક્યુલેટર મારી પાસે હતું, મેં ગુણાકાર કરીને કમ્પ્લેટ એટલા માટે રાખ્યું છે કે આપણો સમય બગડે નહીં અને તમને ગુણાકાર કરતા આપણે એક બે લેક્ચરમાં શીખવાડ્યું છે, બરાબર. ગુણાકાર કર્યા પછી એનો જે જવાબ આવે છે 760, તમારે લખવાનું છે 760 એન. એન એટલે આપણે એફઆઈ, સિગ્મા એફઆઈનો જે સરવાળો હોય એને આપણે એન કહેવામાં આવે છે, બરાબર. તો એનના લખવાના છે 40 કેન્સલ, 76/7 એટલે 1976 થાય, એટલે આપણે જવાબ કેલ્ક્યુલેટર વગર આપણને 19 મળી ગયા. એક્સ બાર મિત્રો મળી ગયું છે, હવે તમારે શું કરવાનું છે, એક્સ બાર મળી ગયા પછી તમારે વિચરણ શોધવું છે. આ બધા ખાનાની તમને ખબર નથી, તો વિચરણ શોધવાનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. વિચરણ સિગ્મા એક્સ, સિગ્મા સ્ક્વેર બરાબર. વિચરણ શોધવા માટે પણ આપણી પાસે બે સૂત્ર છે, એમાં એક સૂત્ર આવું છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન, આ સૂત્ર છે. તો આમાં મારે કોની જરૂર પડશે, પહેલાં તો સૂત્ર મને આવડતું હોવું જોઈએ, તો જ આગળના ખાના કેવી રીતે બનાવવા એ ખબર પડે, બરાબર. પહેલાં બે ખાના આપ્યા હતા મધ્યક શોધવા માટે, આ ખાનું બનાવ્યું, ચાલો મધ્યક મળી ગયો, બરાબર. ટૂંકી રીત નથી કીધી એટલે સાદી રીતે આપણે ચાલુ કર્યું છે. વિચરણ શોધવા માટે મને આ સૂત્ર આવડતું હોવું જોઈએ, પછી એક્સઆઈ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર, એટલે મારે એક્સઆઈ માઇનસ એક્સ બાર શોધવું પડે. એક્સઆઈ માઇનસ એક્સ બાર એટલે એક્સઆઈમાંથી એક્સ બાર બાદ કરવો પડે. એક્સ બાર કેટલો આવ્યો, તો કે 19 આવ્યો. એક્સઆઈ કેવું છે, તો કે એક્સઆઈ તો આખી લાઈન છે, તો આખી લાઈન એક્સઆઈમાંથી 19 બાદ કરવાના, તો 6માંથી 19 જાય તો -13. અહીંયા માનાંક નથી કરવાના, સીધો પછી વર્ગ કરવાનો છે, કારણ કે આપણે વર્ગની જરૂર છે. તો 6માંથી 19 જાય તો -13,
10 માંથી 19 જાય તો માઇનસ 9 એવી રીતે આખી લાઇનમાંથી 19 બાદ કરો એટલે તમને આ મળશે. આપણે વર્ગ જોઈએ છીએ મિત્રો એનો એટલે સીધો વર્ગ કરવાનો જો આ બાજુમાં વર્ગ કર્યો છે 13 169 વર્ગ કરો એટલે માઇનસના પ્લસ થઈ જાય. અહીંયા બી એવી રીતે વર્ગ કરો તો માઇનસના પ્લસ થઈ જાય. અહીંયા પણ વર્ગ કરો જો મેં ગણ્યો હતો પણ અહીંયા સિંગલ લાઇનમાં ગણ્યો હતો બરાબર. એ એ જ દાખલો આ છે બરાબર. આમાં આ દાખલો બે રીતે ગણી શકાય બરાબર. એવી રીતે આ દાખલો છે આ રીતે બી ગણી શકાય એફઆઈ એક્સઆઈનું સૂત્ર મૂકીને બરાબર. પણ આપણે આ રીતે આમાં સહેલી પડે એટલે આપણે આ રીતે લખવાની માઇનસ આનો વર્ગ કરો આનો વર્ગ કરો આનો વર્ગ કરો એટલે આ તમને એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ મળી ગયો. એની સાથે તમારે એફઆઈને ગુણવાના છે એટલે આની સાથે તમારે એફઆઈ એફઆઈ એટલે અહીંયા એ બેનો ગુણાકાર કરીને આપણે અહીંયા લખવાનું છે એટલે 169 ગુણ્યા 2 એટલે કે 338, 81 ગુણ્યા 4 એટલે 324. એ બધા જે આવે છે અહીંયા લખી નાખવાના. આનો ગુણાકાર કોની સાથે કર્યો? એફઆઈ સાથે. જે આવ્યા એ બધા લખી નાખ્યા. બધાનો સરવાળો કેટલો આવ્યો? 1736. એ અહીંયા મૂકવાના છે 1736 ભાંગ્યા એન. એન એટલે કેટલા? 40. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને 40 વડે ભાંગીશું તો 1736 કાઢો. ચાલો કેલ્ક્યુલેટર બધા 1736 ભાંગ્યા કેટલા કરવાના છે? 40. કેટલા આવ્યા? 43.4. તો આ છો આપણો જવાબ. જો આપણને પ્રમાણિત વિચલન પૂછ્યું હોત તો પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર તો આનું આપણે વર્ગમૂળ કાઢત. વર્ગમૂળમાં 43.4 જો પૂછ્યું હોત તો બરાબર. તો 43.4 એનું વર્ગમૂળ કાઢવાનું. 43.4 પછી અહીં વર્ગમૂળની નિશાની હોય એ દબાવવાની એટલે આવ્યું 6.5878 બરાબર. 58 78 આવ્યું. ઘણી વખત પોઈન્ટ પછી ત્રીજો આંકડો તમે હોય તો 58 59 તમે લખી શકો અને આ રીતે લખો તો પણ ચાલે. ઓકે આ પોઈન્ટ નથી, આ રીતે લખો તો પણ ચાલે બરાબર. 6 પોઈન્ટ છે, સિગ્મા નથી, ધ્યાન રાખજો. 6.5878 પણ આપણને પ્રમાણિત વિચલન કીધો નથી. દાખલો આપણે અહીંયા સુધી ગણવાનો છે. સોરી, દાખલો આપણે અહીંયા સુધી ગણવાનો છે. આપણને પ્રમાણિત વિચલન કીધું નથી, છતાં આપણે આ તો જાણ ખાતર તમને ગણીને બતાવ્યું. ઓકે, તો આમાં કાંઈ નથી, ખાલી એફઆઈ એક્સઆઈનું ખાનું બનાવવાનું ખબર પડે. એક્સઆઈ માઇનસ એક્સ બાર કરવું પડે કારણ કે એનો વર્ક કરવો છે. પછી એનો વર્ક કરીને એફઆઈઆરે ગુણીને પછી આમાં લખવાનું સાદરૂપ આપી. ઓકે, તો આ રીતે તમને આ દાખલો આવડતો હોવો જોઈએ. તો આ હતું આપણું કયું? આ તો આપણું અસતત આવૃત્તિ વિતરણ બરાબર એનો દાખલો હતો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સતત આવૃત્તિ વિતરણના દાખલા જોઈએ. ઓકે, એમાં જે આપણી ટૂંકી રીત છે એ રીતે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું બરાબર. એમાં આ રીતે ભાઈ આવા દાખલા બી આપણે જોશે. ધારો કે આ દાખલો તમને આપ્યો હોય તો આને ટૂંકી કઈ રીતે ગણવો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.